નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 11 માં આજે લેક્ચર છે મિત્રો 16. આજના લેક્ચર ની અંદર આપણે ટોપિક નંબર 11.8 દ્રવ્યનું તરંગ સ્વરૂપ, જેનો ભાગ 3 આપણે જોવા જઈ રહ્યા છીએ, એની અંદર આપણો પ્રશ્ન છે હાઇઝનબર્ગ ની અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવો. મિત્રો તો સમજો, ટોટલી થિયરીકલ પોઈન્ટ છે. તો દેખજો, આ સિદ્ધાંત ની અંદર મુજબ કોઈ ઇલેક્ટ્રોન કે બીજા કણનું સ્થાન, અને વેગમાન બંને એક જ સમયે ચોકસાઈથી માપી શકાય નહીં. એક જ સમયે ઇલેક્ટ્રોન અને કણનું તમારે સ્થાન માપવું હોય તો ચોકસાઈથી આપણે માપી શકતા નથી. હંમેશા સ્થાનના વર્ણનમાં અમુક અનિશ્ચિતતા, ડેલ્ટા એક્સ, અને વેગમાનના વર્ણનમાં અમુક અનિશ્ચિતતા, ડેલ્ટા પી રહેલી હોય છે. જે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી ના ગુણાકાર એચ કટ ના ક્રમની હોય છે. હવે એચ કટ શું છે મિત્રો? એચ કટ બરાબર એચ અપોન 2π કહેવાય. એચ કટ નું મૂલ્ય કેટલું? એચ અપોન 2π. અને એચ નું મૂલ્ય કેટલું? 6.63 × 10⁻³⁴ જુલ ઇન્ટુ સેકન્ડ લઈએ છીએ. અને સમીકરણ હાઇઝનબર્ગ ની અનિશ્ચિતતા નું, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર એચ કટ, સમીકરણ નંબર 1, જેને હાઇઝનબર્ગ ની અનિશ્ચિતતા નો સિદ્ધાંત કહે છે. પરંતુ મિત્રો દેખો, કોઈક વખત સ્થાન શોધવું હોય તો ડેલ્ટા એક્સ ને કરતા બનાવ, વેગમાન શોધવું હોય તો ડેલ્ટા પી ને કરતા બનાવ. પરંતુ કોઈક વખતે વેગમાં થતો ફેરફાર કહેશે શોધવાનો, તો પી ની જગ્યાએ તમે એમ વી લઈ શકો છો, એમ ડેલ્ટા વી, એમ અચળ નીકળશે, ડેલ્ટા વી ને કરતા બનાવ. ક્લિયર? તો આ રીતે તમે શોધી શકો છો સમીકરણ 1 પરથી, જે એમસીક્યુ માં પણ ઉપયોગી છે. ચલો દેખજો, સમીકરણ 1 માં ડેલ્ટા એક્સ શૂન્ય હોય તો, ડેલ્ટા એક્સ શૂન્ય લો, આ 0 છે, તો ડેલ્ટા પી બરાબર શું થશે? એચ કટ ભાગ્યા ડેલ્ટા એક્સ. તો એચ કટ ભાગ્યા 0, છેદમાં 0 તો શું થાય મિત્રો? ઇન્ફિનિટી. તો ડેલ્ટા એક્સ શૂન્ય હોય તો ડેલ્ટા પી અનંત થાય, અને એનાથી ઉલટું ડેલ્ટા પી 0 લે. ચલો વિચારો, ડેલ્ટા પી ને ડેલ્ટા એક્સ ને કરતા બનાવો, પી ક્યાં ગયા? છેદમાં. પી ની જગ્યાએ 0 મૂકી દો, 0 મૂકે તો છેદમાં 0 હોય તો શું થઈ જાય? ડેલ્ટા એક્સ ઇન્ફિનિટી. માટે કહેવાય ડેલ્ટા પી વેગમાન 0 હોય તો ડેલ્ટા એક્સ ઇન્ફિનિટી, એટલે કે અનંત થાય. માટે સામાન્ય રીતે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી શૂન્ય હોતા નથી, બંને સાથે કદી શૂન્ય હોય નહીં, તેથી તેમના ગુણાકાર એચ કટના ક્રમના હોય છે. શૂન્ય હોતા નથી એટલે શૂન્ય ના લઈ શકે, નહીં તો સામે શું થાય? એક્સ 0 તો પી ઇન્ફિનિટી થાય, પી 0 તો એક્સ શું થાય? ઇન્ફિનિટી. માટે કહીએ છીએ બંને શૂન્ય હોતા નથી અને તેમના ગુણાકાર એચ કટના ક્રમના હોય છે. ક્લિયર? તો આ પણ એમસીક્યુ માં જરૂરી છે મિત્રો. ચલો આગળ દેખજો, જો ઇલેક્ટ્રોન ચોક્કસ વેગમાં પી ધરાવતો હોય, કોઈ ઇલેક્ટ્રોન હોય મિત્રો ઈ, એ ચોક્કસ વેગમાન પી ધરાવતો હોય, એટલે કે ડેલ્ટા પી બરાબર 0 વેગમાન ધરાવતો હોય, પી કેટલા લઈ લીધા? 0. તો દ બોગલી ના સમીકરણ મુજબ, દ બોગલી નું સમીકરણ યાદ કરો, લેમડા બરાબર એચ અપોન પી, પી ની જગ્યાએ એમ વી લખી શકાય. તો દ બોગલી ના સમીકરણ મુજબ તો તેના ચોક્કસ તરંગ લંબાઈ લેમડા હોય, લેમડા બરાબર એચ અપોન પી પરથી, તો કોઈ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું તરંગ અનંત અવકાશમાં પથરાયું. હવે અનંત અવકાશ કેવી રીતના મળે? તો આ રીતે છે, લેમડા બરાબર એચ અપોન પી, પણ પી કેટલા લેવાના કીધા? 0. તો 0 લે તો શું થાય? ઇન્ફિનિટી. માટે કહીએ છીએ અનંત અવકાશમાં પથરાયું હોય. ફરીથી દેખજો, જો ઇલેક્ટ્રોન ચોક્કસ વેગમાન પી ધરાવતો હોય, એટલે કે ડેલ્ટા પી બરાબર 0, વેગમાન કેટલું છે? 0 છે. તો દ બોગલી ના સમીકરણ મુજબ આ સમીકરણ લીધું તો તેને ચોક્કસ તરંગ લંબાઈ લેમડા હોય, લેમડા છે, પી ની કિંમત 0 મૂકી દે તો લેમડા કેટલા મળે? ઇન્ફિનિટી. માટે કેવા, કોઈ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું તરંગ
अनंत अवकाश में अनंत एटले इन्फिनिटी अवकाश में पथरायेलो पैसे वेगमान शून्य होय त्यारे माटे आ तो हाइजेनबर्ग ये बात करी त्यार पछी मैक्स बोर्नना संभावनात्मक अर्थघटन मुजब आनो अर्थ ए पण छे के इलेक्ट्रॉन अवकाश में चौक्स विस्तार पूरतो सीमित नथी इलेक्ट्रॉन जे छे अवकाश एटले त्रिपरिमाण चौक्स विस्तार पूरतो सीमित नथी परंतु आम स्थानी अनिश्चितता जो आपणे अनंत लईए इन्फिनिटी थाय जे अनिश्चितताना सिद्धांत साथे मळतुं आवे छे जो स्थानी अनिश्चितता इन्फिनिटी होय तो जे अनिश्चितताना सिद्धांत साथे मळतुं आवे छे तो हवे एने समजवा माटे आपणे बे आकृतिओ लईशुं आकृति ए एमां तमे जोई शको छो एक तरंग आपणे दर्शाव्युं छे ए तरंग लेमडा जेटली तरंग लंबाई धरावे छे महत्तम थी महत्तम का तो जीरो थी जीरो लेवा बरोबर तरंग लंबाई पछी कहेवाय एक दोलन माटे लागतो समय जे आवर्तकाल ए आवर्तकालमां कापेलुं अंतर एने आपणे तरंग लंबाई कहीए छीए तो आकृति ए मां इलेक्ट्रॉन ना कोई एक चोक्कस वेगमां कोई चोक्कस वेगमान माटे द्रव्य तरंग समग्र अवकाशमां पथरायेलो होय छे आम ना कीधुं अहींया इलेक्ट्रॉन अवकाशनी अंदर अनंत विस्तार सुधी विस्तरे एज वस्तु इलेक्ट्रॉन कोई एक चोक्कस वेगमां माटे द्रव्य तरंग समग्र अवकाशमां पथरायेलो होय छे आ स्थितिमां कहीए तो डेल्टा पी केटला होय अनंत अवकाश के तो पी जीरो पी जीरो थाय तो डेल्टा एक्स केटला थाय अहींया जोई शको छो इन्फिनिटी डेल्टा पी जीरो तो डेल्टा एक्स शुं थाय इन्फिनिटी एनु स्थानांतर अनंत विस्तार सुधी होय छे तो आपणो पहेलो भाग समझो आ रीते सामान्य रीते इलेक्ट्रॉन साथे संकरायेल द्रव्य तरंग अनंत अवकाशमां पथरायेलुं होतुं नथी पछी शुं कीधुं सामान्य रीते इलेक्ट्रॉन लईए इलेक्ट्रॉन साथे संकरायेलुं द्रव्य तरंग होय पहला कीधु अनंत अवकाश में विस्तरेलू हो देखो इलेक्ट्रॉन कोई चौक्स वेग में द्रव्य तरंग समग्र है अनंत अवकाश में विस्तरेलू हो डेल्टा एक्स कीधु द्रव्य तरंग अनंत अवकाश में पथरायेलू होत नहीं तो अवकाश न कोई एक परिमित विस्तार में पथरायेलू एक तरंग पेकेट एनो लिमिट विस्तार एटला विस्तार में पथरायेलू हो तरंग पेकेट शब्द याद रखो तरंग पेकेट तरंग पेकेट अर्थात खूब ज नाना विस्तार में मर्यादित तरंग होय छे जेने तरंग पेकेट कहीए नाना विस्तार में विस्तरेलू होय छे अनंत अवकाश में पथरायेलू होती नथी ते अवकाश ना कोई परिमित विस्तार में ज पथरायेलू होय तो तेने तरंग पेकेट कहेवामां आवे छे आ परिस्थिति में डेल्टा एक्स अनंत होतो नथी जो अनंत विस्तार हो तो डेल्टा एक्स इन्फिनिटी थाय अनंत विस्तार ना होय परिमित हो तो डेल्टा एक्स इन्फिनिटी थतो नथी परंतु तेने कोई चोक्कस मूल्य होय छे एने शुं होय कोई चोक्कस मूल्य जे तरंग पेकेट ना विस्तार पर आधारित छे तरंग पेकेट नो जे विस्तार होय छे धारो के साइन विधेय जेवो होय तेनो विस्तार -1 थी 1 कहेवाय ते विस्तार पूरतुं मर्यादित होय छे माटे कही शकाय मित्रों परिमित अवकाश में पथरायेल तरंग पेकेट ने कोई एक चोक्कस तरंग लंबाई होती नथी तरंग पेकेट हो तो एने कोई चोक्कस तरंग लंबाई फिक्स होय नहीं ते कोई मध्यमान तरंग लंबाई नी आसपास विस्तार नी तरंग लंबाई नु बनेलू होय छे मध्यमान तरंग लंबाई जे होय ए तरंग लंबाई नी आजुबाजू नी तरंग लंबाई मां बनेलू होय छे ए समझवा माटे आकृति बी लईए छे मित्रों तमे जोई शको छो तरंग छे मोटू ए मध्यमान तरंग लंबाई एनी आजुबाजू मां नजीक नी तरंग लंबाई मां विस्तरेलू होय छे एनो एनो विस्तार फिक्स होय छे ने आ आकृति बी जे छे तरंग पेकेट छे तरंग पेकेट कहवा तो आकृति बी मां परिमित अवकाश में पथरायेलू तरंग पेकेट दर्शावेलू छे आ शुं छे तरंग पेकेट नी आकृति क्लियर मित्रों तरंग पेकेट दर्शावेला छे जेना अंदर स्थान नी अनिश्चितता डेल्टा एक्स होय तो स्थान केवो छे एनो डेल्टा एक्स कई लिमिट होय जो अनंत विस्तार में होय तो इन्फिनिटी होय पण अहींया कोई डेल्टा एक्स होय तो डर ओगली समीकरण मुजब इलेक्ट्रॉन ना वेगमान नो कोई विस्तार हसे लेमडा बराबर एच अपॉन पी कोई विस्तार जोवा मले वेगमान पी पर थी कोई विस्तार मलसे तरंग लंबाई नो डर ओगली विस्तार हसे जेनी अनिश्चितता
डेल्टा पी हो जो अनिच्छना सिद्धांत पर अपेक्षित है कोना पर डेल्टा पी पर अपेक्षित है माटे कही सकते मित्रों बने आकृति अपने समझाई अनंत विस्तार माटे छे आ अनंत विस्तार नथी एना लिमिटेड परिमित अवकाश माटे देखो अहीं कीधुं परिमित विस्तार में पथरायेलो एक तरंग पेकेट दर्शावेलो छे तो तरंग पेकेट ना वर्णन साथे द बुगली ना समीकरण अने बोर्नना संभावनात्मक अर्थघटन परथी हाइजेनबर्ग ना अनिश्चितता सिद्धांत पूर्ण स्थापित थाय छे तेवुं दर्शावी शकाय छे। क्लियर मित्रों तो आपणे आ साबित कर्युं आ तो अहीं द्रव्य तरंगनी अंदर वात करी अने केवुं होय तो कही शकाय तरंग अने कण बंने साथे संभावनात्मक अर्थघटन धरावे छे तेने समजावा माटे हाइजेनबर्गे अनिश्चिततानो सिद्धांत रजू कर्यो हतो अने ए सिद्धांतनो समीकरण याद राखवानुं एक्जाम्पल एमसीक्यू माटे खास अगत्यनुं छे मित्रों। अने आनो वधारे उपयोग बीजो आगळ परमाणु चेप्टर आवशे आगळ तो परमाणु अंदर हाइजेनबर्ग अनिश्चितता सिद्धांत नो उपयोग थयेलो छे त्यां बुगलीनुं तरंग लंबाईनुं समीकरण आपेल आवशे लेमडा बराबर एच अपॉन पी नो। क्लियर मित्रों तो रोजे रोज नो तैयार करजो मित्रों लखता जजो अने आगळना लेक्चर में आ टॉपिक ना उदाहरण साथे तमारी मुलाकात करीशुं। थैंक यू विद्यार्थी मित्रों आभार।